જો હાલ નજર કરીએ તો જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં અનેક ગામોમાં વીજ ધાંધિયાઓ થી ખેડૂતોનો ઉભો પાક સુકાતા ખેડૂતો મહામુશ્કેલી માં મુકાયા જગતના તાત એવા ખેડૂતોનો પાક હવે જીબીની બેદરકારીના કારણે નિષ્ફળ જવાની ભીતિ છે દેડિયાપાડા તાલુકાના લાળવા ગામે પોલ તૂટી જવાના કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે જેના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે જિલ્લાના તાલુકાના ગામે ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડવાથી પોલ તૂટી જવાથી ડાંગર કપાસ તુવેર જેવા અન્ય પાકને ઉભા પાક સુકાવા લાગ્યા છે દેડિયાપાડા જીબી કચેરીમાં લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં આજ દિન સુધી જીબીના અધિકારીઓએ કર્મચારી આજ દિન સુધી ક્યાંય પણ ત્યાં ફરક્યા નથી ગામ લોકોનું કહેવું છે કે આખા વર્ષની મહેનત માત્રથી પાણીના લીધે વ્યર્થ જાય તેવી ભીતિ છે અમારી જીબીના કર્મચારીને અમારી અરજ એ જ છે કે જો સાત દિવસથી અમને થ્રી ફેઝ લાઇન જોડી આપવામાં નહીં આવે તો અમારો પાક બચી શકે તેમ નથી નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં અનેક ગામોમાં વીજ ધાંધિયાઓના કારણે આ સ્થિતિ સર્જાયેલી છે નર્મદાથી પરેશ બારિયાનો અહેવાલ પાદરા ટ્વેન્ટી ભારે વરસાદના કારણે જે થ્રી કનેક્શન જે મોજરા થઈને લાડવા જે જાય છે કનેક્શનમાં ખરેખર તો આમ સાત આઠ દસ જેવા થાંભલા તણાઈ ગયા છે પાણી વરસાદ વધારે નદીનું પૂર ઉપરવાસથી ભારે આવવાથી આ થ્રી ફીજ કનેક્શન તૂટી ગયું છે જેના કારણે જે બીમાં લગભગ મહિના મહિના પહેલાં લેખિત અરજી પણ આપી અને આ વરસાદ જયા પછી લગભગ પંદર દિવસ દસેક દિવસ પછી રજૂઆત કરી રૂબરૂ તો આજ આજ દિન સુધી તંત્ર જે જે બી ખાતું છે એ ધ્યાન નથી આપતું અને ખરેખર અમારે અત્યારે ડાંગર જે છે હવે પાકવાની તૈયારીમાં છે જેને એક બે પાણી હાલ હાલ તરત જોઈએ છે જે આ ઊભો માલ અત્યારે સુકાઈ રહ્યો છે જ્યારે જે બી વાળાને અમે રૂબરૂ પણ એવું કીધું કે અમારે અત્યારે કપાસ છે ડાંગર છે જે ખેતી હાલ અમારે પિયત જ જરૂરી છે એટલે અત્યારે બે બે એક બે દિવસમાં અત્યારે પાણી ના આપીએ તો અમારો ઊભો પાક આખા ચોમાસે અમે મહેનત કરી એમ તો અમારે ખેતી સિવાય બીજો કોઈ આધાર પણ નહીં ખરેખર આ ખેતી આધારે જ અમારી અમારું જીવન હોય અત્યારે અમે મજૂરી અંકલેશ્વર કે ભરૂચ પણ જઈ ના શકીએ આખા ચોમાસામાં અમારે ડાંગર છે કપાસ છે એના પર જ અમે મહેનત કરી જે તે દેવું પણ એના લીધે જ અમે કોઈ ગીરવે રૂપિયા લીધા ગમે તે મુશ્કેલીમાં અમે મહેનત કરી અને હવે આ લાઇટ નહીં આવતી એના આધારે અમારો ઊભો માલ સુકાઈ જાય છે તો ખરેખર જે બી ખાતાને કે જે બી અધિકારીને અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમારો ઊભો પાક બળી જાય છે એના માટે અમને કમસે કમ પાંચ દિવસ અઠવાડિયામાં આ કનેક્શન થ્રી ફીજ ચાલુ કરી આપે તો સારું કેમ કે આ ઊભો માલ અમારો સુકાઈ જાય છે જેથી કરીને તંત્ર અમારા પર મહેરબાની કરે થોડીક દયા કરે જેથી કરીને અમે પણ આ પાકને પકવી શકીએ ખરેખર તો અત્યારે અમારા પચીસ ટકાથી પચાસ ટકા માલ અત્યારે આ ડાંગરનો છે આ દેખાઈ રહ્યો છે કેમેરામાં પણ ખરેખર સુકાઈ રહ્યો છે જેના કારણે ભવિષ્યમાં એટલે કે આ વર્ષે એમ તો ચોમાસામાં ભારે વરસાદ થવાથી માલ પણ ઉપજમાં આવે બરાબર એવો નહીં ને અત્યારે તંત્ર ની બેદરકારી જે બી ખાતાની બેદરકારીથી છે તે પણ માલ અમારો સુકાઈ રહ્યો છે જેથી કરીને જે બી તંત્ર અમારા પર ધ્યાન દોરે અને ખેડૂતો સારી રીતે પકવે એના માટે જરાક મહેરબાની કરી ને એની કાર્યવાહી તરત કરે એવી અમારી ખેડૂત મિત્રની પ્રાર્થના છે નમ્ર વિનંતી છે શું નામ છે આપનું મારું નામ ગંભીરભાઈ વસાવા ગંભીરભાઈ ચામડિયાભાઈ વસાવા લાડવા